नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् अजात्मस्वरूपं गुरु अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः श्रीमद् राजचंद्र वचनामृत उपदेश छाया आंख 9 विषय है सूक्ष्म वैराग्य। वैराग्य और त्यागी व्यक्ति मापन जोई शकवानी शक्ति सामान्य वैराग्य तो जे आगल वर्ण रो के योगी पुरुषों नु चित्र मूर्ति वगैरह आपने जोई है तो आपना मां वितराग भाव उपजे छे उपजवा योग्य छे परंतु योगी न हो अने अंतर्ज्ञानी हो बाह्यमां त्याग ओछो होय अथवा न होय तो पण तेमने जोईने पण जो आपणने एवी दृष्टि जागे वैराग्यनी तो एने माटे आपणे घणी पात्रता जोईए। एटले राजमार्ग नथी पण अपवाद मार्ग कारण के 254 ने 172 बन्ने मां ए वात आपणने जणावी। तेमनी मन वचन कायानी प्रत्येक चेष्टाना अद्भुत रहस्यो फरी फरी निदिध्यासन करवा। तमे कोई मोटो हीरो लो तो घणी रीते जो स्थूल आपने तो कई झवेरात ज्ञान नहीं तो जुओ छो। अरे भाई माटलू लईए तो आम ऊपर से टक टक करे छे पाछे नीचे से टक टक करे छे पछी माटलू ले। अरे टिंडोरा लेवा जाए तो पण जुए के भाई के आ बहु जाडू तो नहीं कई कापीशू तो लाल तो नहीं निकले बहु पाकी नहीं गयो तो आ तो इंद्रिय ज्ञान नो विषय छे। पहला मां जे देह मा देहातीत तत्व प्रगट थयुं छे तेमने ओळखवा माटे
પોતાની ઘણી પાત્રતા જોઈએ એ 172 દ્વારા વિચારી, એવી રીતે 254 દ્વારા પણ વિચારે. બોલો. મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખો. તુજા મન તો કઈ નથી ઓળખાતો, મારા જેવી ચામડી છે, મારા જેવા હાથ પગ છે, મારા જેવું મોઢું છે. એટલે આગળ કે ઓળખવાની તીવ્રતા રાખવી, ઓળખવાની તીવ્રતા રાખવી. એ કેવી રીતે રાખવી? તો કે ધીરજ જોઈએ, સત્પાત્રતા પ્રગટ કરવી જોઈએ. એટલે ત્યાર પછીનું વાક્ય કહે છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. બે ત્રણ દાખલા વર્તમાન કાળના પ્રત્યક્ષ વિચારીએ. વિક્રમ સંમત 1944માં કૃપાઉદેવ શ્રીમદ રાજચંદ્ર નગર શેઠના વંડામાં પધારેલા અને ત્યાં આગળ કંઈક અવધાન વગેરેનો કાર્યક્રમ હતો અને તેઓ શ્રીએ કર્યો એટલે ભાઈશ્રીને થોડો અહોભાવ થયો, પણ આજુબાજુના લોકોએ કહ્યું આવા તો જ્ઞાની હોતા હશે વગેરે. એટલે એમાં આવી ગયા, 10 વર્ષ બીજા નીકળી ગયા. પછી 1954માં કાવીઠા મુકામે ફરીથી પાછો યોગ, સી ધ લેટન્ટ પીરિયડ. 10 વર્ષ નીકળી ગયા સાધના. પોપટ પોપટભાઈ વડવાના સ્થાપક ભાઈશ્રી, એટલે આ તો મુમુક્ષુના નેત્ર મહાત્માને એકદમ ઓળખી લે એવું બનતું નથી, કારણ કે મુમુક્ષુ હજુ અપરિપક્વ અવસ્થામાં છે. બહારના પરિબળોથી એકદમ ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે, કંઈક બહારનું જોવે એટલે તરત પ્રભાવિત થઈ જાય છે અથવા કોઈના કહ્યામાં આવી જાય છે. એટલે એના માટે ઘણી ધીરજ જોઈએ, પરિપક્વતા જોઈએ, જિજ્ઞાસા અંતર જોઈએ. અને એ જિજ્ઞાસા કંઈ એમ ક્યાંકથી લાવી શકાતી નથી. માત્ર મોક્ષ અભિલાષની તીવ્ર ભાવના હોય, અને એ હોય તો એની સાથે પાછી બીજી શરતો. રાજા બનવું હોય ને મોતથી ડરવું હોય તો રાજા ન બનાય. આજકાલની વાત જુદી છે. પેલા રાજાઓ કેવા થતા? કોઈ પણ રાજ્ય ચડીને આવે તો પેલા સેનાપતિ સૈનિક જાઓ તમે લડવા, જાઓ તમે લડવા, હું પછીથી આવું છું, એમ ન કે. પહેલા પોતે જવું જોઈએ, પોતાના પર પહેલા કુહાડો મારે, પહેલા પોતે મરવા તૈયાર થાય, એને જ ઉત્તમ પદની પ્રાપ્તિ થાય. આ સાગરમાં ડૂબકી મારીને કોઈ માછલી મને ખાઈ જશે તો માટે મારે ડૂબકી મારવી નથી, તો એને કોઈ દી મોતી મળે. જ્યાં વેપાર, જ્યાં ગણતરી, જ્યાં બદલાની ભાવના છે ત્યાં અભૂતપૂર્વ પ્રેમ થઈ શકતો નથી. હે ભગવાન, જો મને આટલું થાય તો હું તમને શરણે આવું. હે ભગવાન, મારું જો આટલું કામ થઈ જાય તો હું તમારે શરણે. ભગવાન, તું ત્યાં જ્યાં છો તો આને બરાબર છે, મારી પાસે આવવાની તારી જરૂર અને તારી યોગ્યતા પણ નથી. ડેડિકેશન શુડ બી યુનિલેટરલ. એટલે મોક્ષનો માર્ગ પરમાર્થથી કોક જ મનુષ્યોને માટે છે. સર્વ મનુષ્યો એને પામી શકે છે ખરા,
પણ એટલું પરાક્રમ, એટલી તૈયારી, એટલી સર્વ પ્રકારની યોગ્યતા બાહ્યાંતર એ કોઈક જ કરી શકવાના છે. માટે કોઈક જ મનુષ્યોને કળિયુગમાં આત્મજ્ઞાન સુધીની એટલે કે સત્પુરુષના સ્વરૂપને પરમાર્થથી ઓળખવાની પાત્રતા પ્રગટ થવાની. આચાર્ય શ્રીએ ભગવાનને શ્રી જીવેન્દ્ર જડેજીએ 80મી ગાથા લીધી છે. જો કોઈ મનુષ્યને પરમાત્માની ઓળખાણ થાય તો તેને મોહ નાશ પામે. કૃપાળુદેવે 254માં પરમાત્માને બદલે મહાત્મા શબ્દ વાપર્યો છે. જો મહાત્માની સાચી ઓળખાણ થાય તો તેનો મોહ નાશ પામે. તો એવો અંતર વૈરાગ્ય, એવી સૂક્ષ્મ દ્રષ્ટિ ધીમે 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 જેમ જેમ આપણી મોહ ઘટે અને તમારી દુનિયામાં જેમ અનુભવથી બધું પારખવામાં એક્સપર્ટ થઈ જાઓ છો, એમ હૃદયની પવિત્રતા, તત્વનો નિર્ણય, સૂક્ષ્મ દ્રષ્ટિ વગેરે સંપન્ન થતા મુમુક્ષુમાં એક અપૂર્વ દ્રષ્ટિ આવે છે. જેને તમે દિવ્ય દ્રષ્ટિ કહી શકો છો. કોઈ અપેક્ષા એમાં સત્સમાગમની આવશ્યકતા છે અને એમાં પોતાની જાગૃતિની પણ આવશ્યકતા છે. બંને બંને જોઈએ. મને પહેલા આત્મા આપી દો પછી હું તમારો વિશ્વાસ કરીશ. અત્યારે પ્રત્યક્ષતાનો જમાનો છે. સાયન્સનો અર્થ છે ઐન્દ્રિક જ્ઞાનની મહત્તા. તો આખું વિશ્વ અત્યારે એની પાછળ છે કે દુનિયામાં ઇલેક્ટ્રોનિક્સ ને આ કોમ્પ્યુટર, ટેલિકોમ્યુનિકેશન્સ એ બધા મીડિયા એટલે સૌથી મોટા મોટી વસ્તુ. દુનિયામાં સૌથી મોટી વસ્તુ કઈ? આ બધી મિસાઇલ. ગમે તેટલું જડનું જ્ઞાન કરે પણ ચૈતન્યના જ્ઞાનની દ્રષ્ટિ પોતાની પાત્રતા દ્વારા ન પ્રગટ કરે તો તેને સાચા સુખની પ્રાપ્તિ કદાપી થઈ શકે નહીં. પછી નિમિત્તની અપેક્ષાએ આચાર્ય શ્રી આનંદજી મહારાજ યોગીરાજ શ્રી એમ શું કહે છે કે પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જનેશ્વર. અથવા પાછળથી કહે છે કે ગુરુ ગમ લેજો રે જોડ જનેશ્વર. પણ એ ગુરુ ગમ આપે પણ ગમ પોતે લેવાની પોતાની તૈયારી હોવી જોઈએ. ગુરુ ગમ આપે પણ પોતાની તૈયારી ન હોય તો ગુરુ ગમ સ્વીકારી શકે નહીં, એટલે એને લાભ ન થાય. તો અત્યાગી અવસ્થામાં રહેલા જ્ઞાનીને પણ ઓળખવા એને માટે ઘણી વિશેષ તૈયારી જોઈએ. એ છેલ્લું વાક્ય ફરીથી વાંચીને આપણે આગળ ચાલીએ. યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. અપવાદમાં જો કહી દો છો, આ દરેકે ફોલો કરવાનો નથી, દરેકે ફોલો કરવા માટે અઘરું છે. એટલા માટે વિતરાગ દર્શનમાં બાંધો એવો જ રાખ્યો છે. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ સ્ટાન્ડર્ડ તો આ જ. પછી બીજું પણ ગુરુગમથી સમજવું.
लौकिक दृष्टि में वैराग्य भक्ति नहीं। लौकिक दृष्टि एटले शू? मतार्थी दृष्टि, बाह्य दृष्टि, लौकिक दृष्टि, सांप्रदायिक दृष्टि, मात्र बाहर नु जोईने निर्णय करवो ते, मात्र बाहर नु जोईने निर्णय करवो, तो बाहर नु जोवे पण ए बाहर नु जोईने अंतर मां जवानी पोतानी शक्ति दृष्टि केळवी जोईए। पैकिंग जोईने जे खरीदे एनु नाम मतार्थी, अने माल जोई अने जे खरीदे एनु नाम आत्मार्थी। तो थोड़ू राह जोवी जोईए कि भाई अमने भी तमारो आ पैकिंग छे ए अमने उघाड़ी ने बताओ। बजा न बतावे पण एमाना जे एने उघाड़ो होय ए तमने बतावे, एने जो वेचवानी इच्छा हो अने आपणे पाछी पारखवानी शक्ति होय के आ खरेखर साचा घीनी मीठाई छे के आ बीजा घीनी मीठाई छे वगैरे। तो पैकिंग पर जेनी दृष्टि छे नाम लौकिक दृष्टि, अने माल उपर जेना पर दृष्टि छे नाम आत्मार्थीनी दृष्टि। तो आत्मार्थीनी दृष्टि, आत्मार्थीना गुणों आपणे प्रगट करिए तो आवे, माटे ए आपणुं कर्तव्य छे, दरेकनुं कर्तव्य छे। पूर्ण आत्मार्थ तो केवल ज्ञान प्रगटे त्यारे प्रगटे छे। पूर्ण आत्मार्थ केवल ज्ञान थाय त्यारे प्रगटे छे। माटे आचार्य महाराज पण पोताने मुमुक्षु कहे छे, मोक्षाधिकारी। सामान्य मुमुक्षु नहीं, अहम एष मोक्षाधिकारी एम कहे छे। तो लौकिक दृष्टि ने गौण करवी, सांप्रदायिक दृष्टि ने गौण करवी, अने आध्यात्मिक दृष्टि केळवी। आजकाल ए घणुं कठिन छे, पण ए कर्या विना एमने आत्मज्ञान थई जाय एवी कोई संभावना नथी। फरी फरी प्रयत्न करवो, फरी फरी प्रयत्न करवो। पुरुषार्थ करवानू अने सत्य रीते वर्तवानू ध्यान मां ज आवतुं नथी, ते तो लोको भूली ज गया छे। अहीं पुरुषार्थ करवानू एटले सत पुरुषार्थ करवानू एम गर्भितपणे समझी ले, आत्मसिद्धिनी गाथा। जो इच्छो परमार्थ तो करो सत्य पुरुषार्थ, भवस्थिते आदि नाम ले छेदो नहीं आत्मा। अने सत्य रीते वर्तवानो, सत्य आपणुं स्वरूप छे। दस लक्षण नी अंदर आत्माना मुख्य दस लक्षण मां सत्य आवे छे। एटले वचनामृत मां एक जग्याए एने शीर्षक लईने कहे, सत्यम परम धीमहि, सत्यम परम धीमहि। परम सत्य जे छे तेनू तेना द्वारा अमारी बुद्धि नो प्रकाश था। परम सत्य जे छे एटले शुद्धात्मा अथवा परमात्मा अथवा तेवा महान ज्ञानी पुरुषो तेमना द्वारा तेमनी कृपा थी तेमना सान्निध्य थी अमारो आत्मा पण जागो, अमारो आत्मा पण जागो।
આત્માને જગાડવા માટે અનેક પ્રયત્નો કરવા પડશે. પદ જજત અમન આત્મ જ્યોતિ જગે, એમ બોલીએ છીએ, પૂજામાં બોલીએ છીએ ને, ભગવાનની સાથે કેવો નાતો જોડવો પડશે? એ પણ આવે છે વચના બુકમાં. જગતના પદાર્થો કરતા અનેક ગણો પ્રેમ સત્પુરુષ પ્રત્યે વધી જાય ત્યારે સાચી મુમુક્ષુ દશા પ્રગટે છે. અને આત્મજ્ઞાન ન થવાના કારણોમાં પણ એ લીધું છે ને, 416 છે. આત્મજ્ઞાન ન થવાના કારણોમાં હું જાણું છું, સમજુ છું વગેરે, શું કેમ કલ્યાણ કેમ નથી થતું? કલ્યાણ પોતાના કારણે નથી થતું, કોઈએ આપણને રોક્યા નથી કે સાહેબ આ બધા શાપ આપી દીધો કે તને આત્મજ્ઞાન નહીં થાય. કોઈએ એવો શાપ આપ્યો નથી. પૃષ્ઠ સંખ્યા 357 છે, એમાં જે નીચેથી બીજો પેરેગ્રાફ છે ત્યાં, જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દોષ જાણીએ છીએ. એક તો હું જાણું છું, હું સમજું છું, એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન. આઠમાંથી કોઈ પણ પ્રકારનો અભિમાન, એ પોતાને ખબર પડે અને પોતાને ખબર ન પણ પડે એવું સૂક્ષ્મ છે અહંકાર. તમારે મહારાજ સત્સંગ કરાવવાના છે, શું કરવાના? લો, મારે કઈ સત્સંગમાં જવાની જરૂર નથી. તમારા મહારાજ કુનકુન સ્વામી કરતા મોટા છે તો સમજદાર, તો એના પર તો મેં ટીકા લખી, મન તત્વ સૂત્ર તો મોઢે છે. મારે કોઈ સત્સંગમાં જવાની જરૂર નથી. તમારે કઈ કોઈ મહારાજ કોઈ જ્ઞાની એ કઈ આવા મોટા આચાર્યથી મોટા છે માટે શું જરૂર છે? હું જાણું છું, હું સમજું છું, મને બધી ખબર છે. એવું જે માને છે એને કશી ખબર નથી. અને જેને મહાન જ્ઞાન ઉપજે છે એ કહે છે મૈ સંતન કો દાસ. અરિહંતે શરણમ પહોંચામી, સિદ્ધે શરણમ પહોંચામી, સાહુ શરણમ પહોંચામી. એવું અંતરના અનુભવ પૂર્વક જે કહે છે તે જ્ઞાની છે. એવું અંતરના અનુભવ પૂર્વક જે જેના ભાવ થાય છે એને પરમ વિનય કહે, એ જેનામાં પ્રગટે છે એને જ્ઞાન થાય છે. બીજું પરિગ્રહ અધિક ને વિશે જ્ઞાની પુરુષ પર રાગ કરતા પણ વિશેષ રાગ. બહુ અઘરું નથી, સમજવું સહેલું છે. કારણ કે સત્સંગમાં જવું કે લગ્નમાં જવું, તો કે સત્સંગમાં નહીં જવાનું, લગ્નમાં જવાનું. કે આજે પાર્ટી છે તો પાર્ટીમાં જવાનું, કે સ્વાધ્યાયનો ટાઈમ થયો તો સ્વાધ્યાય કરવાનું, તો કે પાર્ટીમાં જવાનું. બધું થઈ જાય પછી આપણે ધર્મ કરીએ છીએ, એટલે આખા જીવનની પણ વાત છે. આપણો દીકરો જયારે ધર્મ કરે ને 20-22 વર્ષનો, તો આપણે તરત નાખી દઈએ છીએ, હા હવે શું તું લઈને માંડ્યો છું, ઘેડો થાય તો ધર્મ કરજે. આપણે તો મહાન નીચ છીએ આવું કહેવાથી, પણ બીજાને ધર્મ કરતા રોકીએ છીએ માટે આપણે મહામિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ નથી, સંસારનું જ કાર્ય કરતું બીજું કાર્ય કર નહીં એવી દુષ્ટ ભગવાનની આજ્ઞા વિરુદ્ધની ભાવના કરીએ છીએ. કેમ? અંતરમાં ભગવાન સાચા છે એવું આપણે માનતા નથી. ધર્મથી કલ્યાણ થશે એવું અંતરમાં માન્યતા હોય તો એને રોકીએ નહીં. પણ તું
દુનિયાના કામ બધા કર તો તું સુખી થઈશ એવી માન્યતા છે એટલે એને પણ દુનિયાના કામ કરવા માટે જ પ્રેરણા આપીએ અને કદાચ પૂર્વ સંસ્કારથી એ ધર્મ તરફ વળતો હોય તો એને અટકાવીએ છીએ કે આવું બધું કંઈ કરવાની જરૂર નથી. હા, વડીલ કે વાલી તરીકે તમારી વ્યવહારિક ફરજ છે કે બેટા જે કરો તે સમજીને કરજો, જે સમજો તે વિવેકપૂર્વક કરજો, ઉતાવળમાં કંઈ કરતા બરાબર વિચાર કરીને કરો. એ વાત જુદી રહી, પણ ધર્મ કરતા આપણે કોઈને પણ રોકવા, કદાચ એના ધર્મ કરવામાં સહેજ ભૂલ હોય તો એ ભૂલ તરફ આપણે સામાન્ય અંગુલ નિર્દેશ કરવો, જાપ બાપ કઈ કરવા નહીં, જાપ કરવાથી કલ્યાણ થતું હશે એવું ન કહેવાય. આવે છે વચરામ, કોઈ પ્રતિક્રમણ કે સામાયિક, અરે પ્રતિક્રમણ સામાયિક થી કઈ કલ્યાણ ન થાય, રહેવા દે, એમ ન કહેવાય. ભાઈ આપણે પ્રતિક્રમણમાં શું કરવાનું એનો અર્થ સમજવાનો હો, તો 39મો પાઠ વાંચશો ને મોક્ષ માળાનો, તો સામાયિકમાં શું કરવાનું એ આપણને કહ્યું છે, એટલે એ સમજીને કરજો સામાયિક, એમ કહેવાય. તો એને ભવિષ્યમાં એની પાત્રતા વધે તો પરિગ્રહ આદિકને વિશે એને વિશે કઈ કહેવાની જરૂર નથી. આવી ગયું હમણાં શિબિરમાં અને મણિભાઈના સ્વાધ્યાયમાં પણ આવી ગયું પરિગ્રહને વિશે. જ્ઞાની પુરુષ કરતા પણ વિશેષ વાત, ત્રીજું લોક ભયને લીધે, અપકીર્તિ ભયને લીધે અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે જેવું વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું. એ તો પેલો રમણ મહર્ષિનો દાખલો આપણે જે વિચારીએ છીએ, કોઈ કલેક્ટર ત્યાં ગયા હતા અને પછી કહે છે કે સાહેબ મારે તો આપ બહુ મહા જ્ઞાની છો એમ મેં સાંભળ્યું છે, તો મને જ્ઞાન આપો, મારે જ્ઞાન લેવું. ભાઈ જ્ઞાન તો ધીમે ધીમે મળે, તમે અહીંયા રહો પછી વિચારશું. અહીંયા રહીને હું શું કરું? અહીંયા તો જે બધું બધા કહે તે કરવાનું, અહીંયા આગળ સત્પુરુષ કહે તે કરવાનું. પછી બીજે દિવસે આવે તો કે આપણે અહીંયા આગળ સફાઈ કરવાની છે. આ તો કલેક્ટર મને આવું કઈ ફાવે નહીં, મારે આવું બધું મેં કહ્યું કે મારે તો 10 નોકરો છે, આટલા તો એક્ઝિક્યુટિવ બધા, મારે નીચે ડાયરેક્ટરો બધા કામ કરે છે, મોટા મોટા મામલતદારને, ડેપ્યુટી મામલતદારને, બધા ડીડીઓ બધા મારા હાથ નીચે કામ કરે છે, પિયુનની તો વાત ક્યાં. આવું બધું મને ફાવે તો આત્મકલ્યાણ પણ થાય. સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી, તે તો લોકો ભૂલી જ ગયા છે. સાદી ભાષામાં કહીએ તો વર વગરની જાનમાં દરેક જોડાયેલા છે, વર વગરની જાનમાં દરેક જોડાયેલા છે. કારણ કે હાથી ઘોડા બેન્ડ વાજા આટલે બધા બહેનો માથા ઉપર કળશ મૂક્યો છે ને આહા. અહીંયા વ્યવહારને એની મુખ્યતાથી કીધું છે, પણ અહીંયા સ્પેસિફિક નથી કર્યું, બંને નહીં લઈ લેવા. વ્યવહાર હોય તો વ્યવહાર લગાડવો, નિશ્ચય હોય તો નિશ્ચય લગાડવો. સમયસાર ગાથા, સત્ય રીતે વર્તવાનું ધ્યાનમાં જ આવતું નથી, તે તો લોકો ભૂલી જ ગયા છે. બહુ લોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિયત આ જો કર્મ મોક્ષે છા. આ તો 2000 વર્ષ પહેલા આચાર્ય દેવ કહે છે, 70-80 વર્ષ પહેલા. શ્રી સંતમાલજીના ગુરુ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ જે કહે છે તે પ્રાસંગિક
છે એટલે વાંચું છું ચાર પાંચ લાઈન. ભક્તિ માર્ગની આરાધનામાં એમનું જીવન ચરિત્ર આપ્યું છે, એમાં એમનો જે બોધ છે એનો પાંચમો મુદ્દો છે, સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાં પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. સ્વીપિંગ સ્ટેટમેન્ટ. સ્વાનુભવ કરવાની તો આપણા સમાજમાંથી પ્રથા જ નાબૂદ થઈ ગઈ છે. વ્યાખ્યાનમાં જે કહેવાય છે તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલું મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની ટેવ જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પોતાની જાતને શોધી એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કંઈ મેળવી શકે, અને મેળવે તો કંઈક આપી શકે. કોઈને ક્રિયાનું, કોઈને આચારનું, કોઈને શાસ્ત્રો ભણવાનું, તો કોઈને વક્તા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ્ય જ નથી. શું નાશ કરવાનું છે? અહીંયા શબ્દ વાપરો, ગુમાન. ગુમાન એટલે અભિમાન, અહંકાર. એનો નાશ કરવાનો છે. જેનો નાશ કરવો ઘટે તે જ વૃદ્ધિ પામે, છતાં એ તરફ લક્ષ્ય જ નથી. તો આ વર્તમાન કાળની, આ પેલી તો 2000 વર્ષ પહેલાની વાત કરી, પણ કે સાહેબ આ તો તમે જૂના જૂનવાણી છો એટલે આ 70 વર્ષ પહેલાની વાત કરી. તો આવી આપણા સમાજની એટલે આપણી સ્થિતિ મોટા ભાગે છે. તે તો લોકો ભૂલી જ ગયા છે. સત્યના માર્ગે પ્રયોગ, સત્યના માર્ગે અનુભવ, સત્યના માર્ગે સમજણ, સત્યના માર્ગે શ્રદ્ધા, સત્યનું અન્વેષણ, સૂક્ષ્મ ચિંતન, વારંવાર ચિંતન. કર વિચાર તો પા સત્પાત્રતા પ્રાપ્ત કરી તત્વ વિચારણા, અને એ દ્વારા ચિત્તની શુદ્ધિ અને ચિત્તની એકાગ્રતા. માણસો વરસાદ આવે ત્યારે પાણી ટાંકામાં ભરી રાખે છે, તે મુમુક્ષુ જીવો આટલો આટલો ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી, તે એક આશ્ચર્ય છે. આ પોતાનો અનુભવ કહે છે, આ પોતાનો અનુભવ કહે છે કે ભાઈ અત્યારે કેવું ચાલે, સાંભળે છે ઘણું પણ ગ્રહણ કરવામાં તત્પરતા નથી. કેમ? બંને કારણ. ભગવાન અને સંતોના વચનમાં શ્રદ્ધા અંતરની નથી, અને બીજું થોડી શ્રદ્ધા થઈ છે તો પણ દ્રષ્ટિ બાહ્ય રહ્યા કરે છે, બાહ્ય દ્રષ્ટિ રહ્યા કરે તો રે, પણ એને માટે ધીમે ધીમે પ્રયત્ન કરીએ તો મોહની, મોહનો દબાવ જે છે, મોહની કર્મનો જે દબાવ છે આત્મા ઉપર, તે ઓછો થતો જાય, ઓછો થતો જાય, ઓછો થતો જાય, એમ દ્રષ્ટિ સૂક્ષ્મ થતી જાય. અને સૂક્ષ્મ દ્રષ્ટિ દ્વારા અંતર્મુખ અવલોકનની કળા ધીમે ધીમે પ્રાપ્ત થતી જાય. એને માટે અનઇન્ટરપ્ટેડ સાધના જોઈએ. કેવી જોઈએ? સાધનાનું સાતત્ય. આપણે ત્રણ વાર કરીએ છીએ સાધના, સવારે, બપોરે અને સાંજ, રાત, બાકીના ટાઈમે
બાકી ટાઈમ સાહેબ જે આપણે કરતા હોય તે કરવાનું, એવું ન હોય એને માટે એ આનંદજીનું પદ યાદ રાખવું. બરાબર ને? ગાયનું દ્રષ્ટાંત, સહેલીનું દ્રષ્ટાંત, એવી ટેવ પાડવાની. કરતા જઈએ ઘરનું કામ, પણ લેતા જઈએ પ્રભુનું નામ. જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થામાં અથવા ઘરના કે આજીવિકાના કાર્યમાં રસ લેવો પડે એવા સંજોગ છે ત્યાં સુધી શ્રેષ્ઠ પુરુષો તો એને ગ્રહણ કરતા નથી. બહુ મહાન છે તે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે, પણ એવું તો થોડાક જ કરી શકે, કોક કરી શકે. જે બોધ સાંભળ્યો એમ જે પેલું વરસાદનું પાણી ટાંકામાં ભરી રાખે ને પછી કામમાં લે, એવી રીતે જે બોધ આપણને મળ્યો તે બોધ આપણે ગ્રહણ કરવો, એનો અર્થ સમજવો, ઘેર જઈને એના ક્રોસ રેફરન્સીસ જોવા, પછી એનો શબ્દાર્થ, નયાર્થ, ભાવાર્થ, લક્ષ્યાર્થ અને પછી પરમાર્થ અને પછી પ્રયોગા, એમ વિચારું. ઉપદેશ સાંભળીને જરાય ગ્રહણ કરતા નથી તે એક આશ્ચર્ય છે, જ્ઞાનીઓને આશ્ચર્ય લાગે છે. આશ્ચર્ય એટલે કરુણા સહિતનું આશ્ચર્ય છે. એમને તો અંતરમાં તો સમાધાન જ છે કે એની એવી યોગ્યતા છે, એ જીવની એવી યોગ્યતા છે. પણ નજીક આવ્યો, મહાપુરુષની નજીક આવ્યો અને તું હજુ તારી દ્રષ્ટિને છોડતો નથી તો કે પ્રયત્ન વિશેષ કર ભાઈ. હે ભાઈ, વિશેષ પ્રયત્ન કર. હે ભાઈ, કોઈ દિવસ ન કર્યો એવો પ્રયત્ન કર. અને પ્રયત્ન નહીં, પ્રયત્નનું સાતત્ય, પ્રયત્નનું સાતત્ય. ગઈકાલે આલોચનામાં બોલ્યા હતા, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચા. ત્રણ સામાયિક નહીં, બે સામાયિક નહીં, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચા. નર્ભવ સફલો જો કરે દાનશીલ, સંતોની ભાષામાં નામ જપન ક્યું છોડ દિયા તુને, નામ જપન ક્યું છોડ દિયા, ક્રોધન છોડા જૂઠન છોડા, સત્ય બચન ક્યું છોડ દિયા, નામ જપન ક્યું છોડ દિયા, તુને પ્રભુ સ્મરણ ક્યું છોડ દિયા, તુને આત્મ સ્મરણ ક્યું છોડ દિયા, તુને ગુરુ સ્મરણ ક્યું છોડ દિયા. આખું પદ વાંચવા જેવું છે. બાકી તો જ્ઞાનીઓએ ગેરંટી પણ આપી છે આપણને, સાહેબ આ તમારે જો હું નવરો છું, હા હું બધું કમાવ નહીં તો આ બધા ભૂખે મરે, તો પછી તમે કરવા આવવાના છો? તમે અમને અમારું બધું ઘરનું બધું કરવા આવવાના છો? હા તમે ઠીક નવરા, તમારે કઈ જવાબદારી નહીં એટલે અમને કહો છો કે આ ધર્મ કરો ને કરો, આમ કરો ને તેમ કરો. કે ભગવાનનો ભરોસો નથી ને પ્રભુ, એ 231 થી સમજ્યું. નરસિંહ મહેતા અને કબીરદાસ ભગવાનની પાસે એવું કઈ માંગ્યું નહીં, હે ભગવાન મારી ગરીબી ઓછી થઈ જાય તો હું કઈ તરી ધર્મ કરી શકું, મને પૈસા આપજો. અને મોટા પુરુષોએ તો ગેરંટી આપી.
अनन्यांश चिंतयंतो माम ये जना पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्। श्रीमद् भगवद गीता में कृष्ण भगवाने आ प्रमाणे नी गेरंटी आपी छे, जे कोई जीव महापुरुषोना शरणे खरेखर जाय एनु अकल्याण थाय नहीं। पण आपणने भरोसो नथी, तत्वनी भाषा में पाप पुण्य में भरोसो नहीं, एटले आपणे साहस करता नहीं। आश्चर्य तेने उपकार केवी रीते था, नल तो खोलो पानी तो बराबर आवे छे, अने डोल मुकी पण डोल नी नीचे आटलू मोटू काणू छे, तो जेटलू पानी भराय छे एटलू पानी निकली जाय छे, जेटलू पानी भराय छे एटलू पानी निकली जाय छे। आपड़ा आखा भगत एटला माटे कीधुं, तिलक करता 53 गया, जप माला ना नाका गया, कथा सुनी सुनी फूट्या कान, तो एने आव्युं ब्रह्म ज्ञान। जे रिटेंशन करवानुं छे, ग्रहण करीने गाय अने भेंसनी माफक बे पूड़ा खाई जाय, अने पछी आंबा के लीमड़ा नी नीचे बेसीने ए बधुं खाधेलू बहार काढीने वागोळे खावामां तो 10-15 मिनिट, पण वागोळवामां 2-3 कलाक, त्यारे एनो रसकस ए बधो अंदर जाय शरीरमां, अने शरीरमां स्वस्थता स्वास्थ्य आवे। आत्मानी वात अहींया समझी लेवी, आ तो शरीरनुं दृष्टांत। सत्पुरुषनी वर्तमान स्थितिनी विशेष अद्भुत दशा छे, गृहस्थाश्रमनी बधी स्थिति सत्पुरुषनी प्रशस्त छे, बधा जो पूजवा योग्य छे। केम को आवुं केम कर्युं? सत्पुरुषनी वर्तमान स्थितिनी विशेष अद्भुत दशा, गृहस्थाश्रमनी बधी स्थिति सत्पुरुषनी प्रशस्त छे, बधा जोग पूजवा योग्य छे। पूजवा योग्य એટલે प्रशंसा प्रशंसवा योग्य એમ સમજો। આમાં તો એનથી વિપરીત કીધું, ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સત્પુરુષની પ્રશસ્ત છે, सत्पुरुष की वर्तमान स्थिति नी विशेष अद्भुत दशा है, त्यां जनरल स्टेटमेंट करी। पण आगळ चौथा पांचमा गुणसान वाला लीधा छे, गृहस्थाश्रम नी बधी स्थिति सत्पुरुष नी प्रशस्त छे। आध्यात्मिक दृष्टि मोह ग्रंथि नो विच्छेद थई गयो छे, एटले तो हालो चालो ने हरी सांबरे रे, मारो हाल वुते अटकी जाए रे, हरी मने सांबरे रे, तो भोजन करू ने हरी सांबरे रे, तो निंदर करू ने हरी सांबरे रे, मारी निंदर डी उड़ी उड़ी जाए रे, हरी मने सांबरे रे। हरी एटले आत्मा, आत्मा आगळ रे, कई पण करे એમાં પહેલા આત્માને આગળ રાખે છે, તો સતત પ્રયત્ન કરે છે, અંશે પ્રયત્ન થાય પણ છે અને અંશે પ્રયત્ન કરે પણ છે। શાસ્ત્ર ભાષામાં શું કહેશો? કર્ણાનયોગની પરિભાષામાં શું કહેશો? લબ્ધ્યાત્મક અનુભૂતિ કાયમ રહે છે અને ઉપયોગાત્મક અનુભૂતિ માટે વારંવાર પ્રયત્ન કરે છે। लब्ध्यात्मक अनुभूति कायम रहे छे, कारण के तो मोह ग्रंथि गई, 41 प्रकृति नो बंद तेज क्षण थी अटकी गयो, अने बाकी हजू रही जेटली एने पण
હું તો અઘરું છે પણ સમજવા જેવું છે. આનું નામ સમજતા અનાસક્ત કર્મયોગ. એક બે લીટી લીધી હતી ભાઈએ, ગૃહ જ્ઞાની કી દશા મુઝે લગતી હૈ અટીપટી અટપટી. તો દોલતરામજીનું એક પદ છે અટાપટી ચટાપટી એમ કરીને કાવ્યમાં ક્યાં સમ્યક દર્શનનું મહાત્મ્ય બતાવવા માટે છે. નહીંથી સમજે તો બધું બરાબર છે, અને નહીં એક જ સાચો છે એમ સમજે તો બરાબર નથી. કારણ કે એ જ આચાર્ય જે આટલી બધી પ્રશંસા સમ્યક દર્શન ની કરે છે એ પ્રવચન સારમાં જ્ઞાનીને કહે છે ચાલ આગળ વધારે અમારી સાથે આ ઐસા અનેકાંત. ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે જાગૃતિ રાખીને પ્રગટ થયેલી વર્તમાન જ્ઞાન દશાની વૃદ્ધિનો પ્રયત્ન જ્ઞાની કરે છે. અંતરમાં એટલી જાગૃતિ છે આ આટલે સુધી સમજી શકાય છે, એનાથી આગળ નથી સમજી શકાતું. પણ આપણે વર્તમાનમાં જે પદ બોલીએ છીએ એ લગભગ અંત મંગળ રૂપે બોલીએ. વિનતી માહરી આજ પર ભાતની નાથ અંતરમહી આપ ધરજો. પછી આગળ કહે છે રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં જળ અને કમળની પેઠ રાખો. પાળું મુજ ધર્મને કરું સહું કર્મને ફળ તણી આશથી દૂર રાખો. એટલે ભક્તિની પદ્ધતિથી લીધું છે. તો દરેક સંતોની પદ્ધતિ બે સંત સરખા ન હોય, ખાસ કરીને નીચેની દશા. કારણ કે દરેકને જુદા જુદા કરે. એક સંત જે વેપારી છે, એક સંત ખેડૂત છે, અને એક સંત તે મુનિ છે, એક સંત તે ગૃહિણી છે. પણ બારમાં જ એકલી મેળવણી કરવા જઈએ તો નો મેળ ખાય. કેમ? આ તો આ તો ભક્તિ માર્ગ માર્ગી છે સાહેબ, આ તો જ્ઞાન માર્ગી છે સાહેબ, આ તો ધ્યાન માર્ગી છે. છઠ્ઠા ગુણસ્થાનમાં પાંચમા ગુણસ્થાનમાં સામાન્યપણે જુદું જુદું હોઈ શકે. છઠ્ઠા સાતમા ગુણસ્થાન અને એથી આગળ અમુક આમના એમ માને છે કે એક સરખી જ દશા હોય બહારમાં, બાકીની આમનાય તો પંદર ભેદે સિદ્ધનો પણ સ્વીકાર કરે છે. તો આ પ્રમાણે જો આત્મા એટલે આપણે જો જાગતા રહીશું, આપણા ભાવો ઉપર બરાબર નજર રાખીશું તો આપણું કલ્યાણ થશે. અને માત્ર બહારમાં દેખાવ કરીશું ધર્મનો, પરંતુ અંતર પવિત્ર નહીં હોય, પ્રમાણિક નહીં હોય, પ્રબુદ્ધ નહીં હોય તો આપણું કલ્યાણ કોઈ પણ કરી શકવાનું. તો જેની દશા વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. હું મહાવીર સ્વામી ભગવાન કી સબ સંતન કી ઓમ શાંત શાંત. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર.